घनश्याम महाराज नी जय, नीलकंठ वर्णी महाराज नी जय। नीलकंठ प्रभुए सवारे नदीमां स्नान कर्युं, पछी नित्य विधि करवा माटे पीपळाना झाड नीचे मृगचर्मा ऊपर बिराज्यां। हवे ए वखते बंशीपुरनो राजा ते वनमां शिकार करवा माटे निकळेलो, साथे सिपाहीओ अने घोड़ा अने हथियारो आवुं बधुं लईने वनमां फरता हता। હવે આ લોકોએ ઝાડ નીચે દૂરથી વર્ણીને જોયા, તે બધા અનુમાન કરવા માંડ્યા, કોઈ કે સુંદર મૃગ બેઠું હોય ને એવું લાગે છે, બીજો કે અલ્યા તું કાયમનો આંધળો જ ગુડાણો છું, ધ્યાનથી જો ધ્યાનથી એ તો માણસ હોય એવું લાગે છે, ત્રીજો કે અલ્યા તારા ચશ્માના નંબર નવા કરાય, માણસ નથી સિંહ લાગે છે, ચોથો સિપાહી કે વાઘ હોય એવું લાગે છે। રાજા કહેલા બકવાસ બંધ કરો, હું જાતે ત્યાં જઈને તપાસ કરી આવું છું કોણ છે। હવે રાજા પીપળાના ઝાડ પાસે આવ્યો, આવીને જોયું ત્યાં તો મહાન તપસ્વી તેજસ્વી કોમળ બાળયોગી પ્રભુના દર્શન થયા। હવે રાજા પણ પૂર્વનો મુમુક્ષુ હતો, તે એના ઉપર કૃપા કરીને શ્રી હરિએ એને સમાધિ કરાવી, રાજાને તેજોમય રામચંદ્રજી રૂપે દર્શન દીધું। હવે આ બાજુ રાજાને આવતા વાર લાગીને સિપાહીઓ કે આપણા રાજાને કાંઈ જોખમ તો નહીં હોય ને, કેમ આટલી બધી વાર લાગી, ચાલો આપણે અહીંયા જઈએ। આવીને જોયું રાજાને સમાધિ થઈ ગયેલી, સ્થિર વર્ણી સામે બેઠેલો। સિપાહીઓએ જાણ્યું કે આ રાજાને મંત્રી લીધા, વર્ણીએ કાંઈક વિદ્યા વાપરી। સિપાહીઓ કહેલા યોગી અમારા રાજા ઉપર કાંઈ મંત્રતંત્ર કરતા નહીં હો, બાકી જોવા જેવી થાય છે, રાજાને હતા એવા કરી દો, નહીંતર નકામી છે ને તમારે સર્વિસ કરવી પડશે। વર્ણીએ રાજાની સામે જોયું, ત્યાં તો રાજા સમાધિમાંથી જઈ ગયા। રાજા કહેલા તમે બધા શું ભૂત જેવા ઊભા છો, પગે લાગો પગે લાગો, આ યોગી સાક્ષાત આપણા ઈષ્ટદેવ ભગવાન રામચંદ્રજી છે। ત્યાં તો સિપાહીઓ ફટાફટ મીંડ્યા પગે લાગવા, હાથ જોડીને ઊભા રહ્યા। રાજા કે સારામાં સારો ઘોડો હોય ને એ લઈ આવો, આપણે આ વર્ણીના ઘોડા ઉપર બેસાડીને આપણા ઘરે પધરામણી કરાવી છે, આપણા મહેલમાં લઈ જવા છે। સિપાહીઓ ઘોડો લઈ આવ્યા, બીજો એક સરસ મજાનો ઘોડો શણગારી મહારાજ પાસે લઈ આવ્યા, વર્ણીના ઘોડા ઉપર પધરાવ્યા, એક ઘોડા પર રાજા બેઠા। હવે ધીરે ધીરે બંશીપુર શહેરમાં આવ્યા, મુમુક્ષુજનો બધા દર્શન કરીને આનંદ પામે, પાપીઓ બધા બળી ઉઠ્યા। રાજાએ ધામધૂમથી નગરમાં સામૈયું કર્યું, ભાવથી મહેલમાં પધરામણી કરી, વર્ણીની પૂજા કરી, રાણીએ પણ દર્શન કરીને પ્રભુની પૂજા કરી, રાજાના રાણી બે ઘણા આનંદ પામ્યા। પછી રાણીએ છે ને ઘણા જેથી સુંદર મજાની રસોઈ બનાવી, કનકના થાળમાં પ્રભુને ભોજન જમાડ્યા, શ્રી હરિએ પ્રથમ શાળીગ્રામને ભોજન જમાડ્યું, શાળીગ્રામને ધરાવીને પછી પોતે જમવાનું શરૂ કર્યું। ચાર પ્રકારના ઉત્તમ ભોજન, શ્રી હરિ મનગમતા ભોજન જમે છે, વચ્ચે વચ્ચે જળપાન કરતા જાય। રાણી કે યોગીરાજ જે જોઈ જમજો, પાણીપુરી સેન્ડવિચ પીઝા ભેળ દાબેલી આપણે અહીંયા બધી વાનગીઓ છે। પ્રભુ જમીન તૃપ્ત થયા, જળપાન કર્યું, પછી ઇલાયચીનો મુખવાસ લીધો, વર્ણી ત્યાં જ રોકાણા। રાજાના રાણી પણ ઘણા ધાર્મિક અને મુમુક્ષુ હતા, તે સારા ધર્મનિષ્ઠ જ્ઞાની અને શાસ્ત્રમાં નિપુણ, રાજા બ્રાહ્મણોને રાખીને કથા પણ કરાવતા, એમની સારી રીતે સેવા કરતા, અન્ન ધન વસ્ત્રથી બ્રાહ્મણોને સાધુઓને રાજી કરતા, જે કોઈ સાધુ સંન્યાસી બાવા આવે એમની પણ સેવા કરતા। હવે કેટલાક સાધુ સંન્યાસીઓ ધર્મ નિયમમાં વર્તતા ન હોય, વ્યસની હોય તમોગુણી હોય, તે રાજાને ગમે તેમ બોલે ને તોય પણ સાધુ પાસે કલ્યાણ છે એવું માનીને સાધુ સંન્યાસીઓની સેવા કરતા, એમની બધી જરૂરિયાત પૂરી કરતા। હવે આ રાજાને 13-14 વર્ષની ઈલા અને સુશીલા નામની બે કન્યાઓ, એમના હાથમાં પણ બહુ જ પુણ્યશાળી,
વખતે શ્રીહરિએ એમના લાભ આપવાનો સુવિચાર કર્યો. આ બે કન્યાઓ વર્ણને નિર્લેપ જાણીને દૂર રહીને સેવા કરતી, રાજા રાણી પોતાના પુત્રની પેઠે સાચવતા. હવે બે કન્યાઓ છે ને, વર્ણી તો જાણે કેમ પોતાના સહોદર ભાઈ હોય, આવી રીતે પ્રભુને રાજી કરતી. શ્રીહરિ પણ ત્રણેય ભાઈ બહેન હોયને એવી જ રીતે સાથે રમતા. શ્રીહરિ ક્યારેય કોઈનું કીધું કરતા નહીં, પ્રભુ પોતે સ્વતંત્રપણે વર્તે. રાજા રાણી, બે કુંવરીઓ, દાસ દાસીઓ, સિપાહીઓ બધાય વર્ણીને અનુકૂળ થઈને રહેતા. કાંઈ ક્યારેય સહેજ પણ વર્ણી કોઈથી દબાતા નહીં. કોઈ પણ ગમે એવા મોટા હોય, શાસ્ત્ર ભણેલા હોય, વર્ણી ક્યારેય દબાય નહીં. બંને કુંવરીઓ તો શ્રીહરિની સાથે જાત જાતની રમતો રમતી. રમતા રમતા બાળ સહ સ્વભાવથી ક્યારેક વાદ વિવાદ પણ થાય, મીઠા ઝઘડા થાય. શ્રીહરિ તો પોતાનું ધૈર્ય જ કરે. કુંવરીઓને બીક લાગતી કે આ વર્ણી નારાજ થશે ને તો આપણા ઘરેથી જતા રહેશે, એટલે અંદરોઅંદર પાછા સમાધાન કરી લેતા. એમાં એકવાર રમતા રમતા નીલકંઠ વર્ણીએ મિંદરા જેવા ડોળા કાઢીને બે કુંવરીઓને બીવરાવી અને બે કન્યાઓ તો ઓય માડી કરતી રાણી પાસે ગઈ. રાણીને કે મમ્મી મમ્મી જુઓ ને, આ વર્ણી અમને બીવરાવે છે, અમને ગમે ને એવી રમત રમતા નથી. રાણીને શ્રીહરિ ઉપર એવું હેત થઈ ગયેલું, તે વર્ણીનો કાંઈ વાંક હોય ને તો એ ઠપકો તો બે કુંવરીઓને જ આપતી. વર્ણી રાજી થાય ને એમ કરો, આવી સલાહ બે કન્યાઓને રાણી આપતી. પછી વર્ણી અંગૂઠો દેખાડે, ટીલું લીલું, તે પાછા રાણીને ઊંધી ફરિયાદ કરે. વર્ણી કે હું મારી ગમતી રમત રમું છું ને, એમાં આ બે મારી અદેખાઈ કરે છે. રાણી કે તમે છે ને કોઈ વર્ણીને હેરાન કરશો નહીં, શાંતિથી રમો. એકવાર શ્રીહરિ સાત માળની હવેલી ઉપર ચડ્યા. તે છઠ્ઠા માળે એક હવા ઉજાસવાળો એક મોટો ખંડ હતો. ત્યાં પ્રભુ ધ્યાન કરવા બેઠા. કેટલાક અક્ષરધામના મુક્તો પણ ત્યાં દર્શન કરવા આવ્યા. વર્ણીને સ્વસ્વરૂપમાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા ને, આવી રીતે દર્શન કરીને પછી ધામમાં પધાર્યા. અક્ષર મુક્તો ધામમાં ગયા ને, હવે નીચે બે કન્યાઓ વર્ણીને ગોતે. પ્રભુ ક્યાંય મળ્યા નહીં. પછી દાસીઓને પૂછ્યું કે વર્ણીને જોયા? દાસીઓ કે આજે તો સવારે સાત માળની હવેલી ઉપર ચડતા જોયા છે, પછી ખબર નહીં ક્યાંય ગયા. તે બે કન્યાઓ દરેક માળે તપાસ કરે. ગોતતા ગોતતા છઠ્ઠા માળે જ્યારે બે કન્યાઓ આવી, તે એક ખંડમાં પ્રભુને ધ્યાનમાં બેઠેલા જોયા. પછી બે કુંવરીઓ જાણ્યું કે વર્ણી ધ્યાનમાં બેઠા છે ને, તે આપણે એમને ધ્યાનમાંથી જગાડવા નહીં. આવો વિચાર કરીને બે કુંવરીઓ અને દાસી ત્રણેય પ્રભુની સામે બેઠા. શ્રીહરિ જ્યારે ધ્યાનમાંથી પોતાની મેળે જાગૃત થયા ને, પછી જેમ સિદ્ધિયોગી પાસે અષ્ટસિદ્ધિઓ હાજર હોય ને, એવી રીતે સેવામાં ત્રણેયને જોયા. હવે વર્ણિત તો ત્રણેય ઉપર ખૂબ જ રાજી થયા. કુંવરીઓ પ્રભુને કે જળપાન કરશો? પ્રભુ કે હા. પછી ગાળેલું શુદ્ધ ઠંડુ જળ લાવીને આપ્યું. પ્રભુએ અડધો કટોરો જળ પીધું અને પ્રસાદીનું ત્રણેયને પાછું આપ્યું. આ પ્રસાદીનું જળ બે કુંવરીઓ અને દાસીએ પીધું. પછી સંતા કુકડીની રમત રમવા માંડ્યા. હવે ઘનશ્યામ મહારાજ તો આંખો મીચીને બેસે ને, તે દસ ગણો ત્યાં સુધીમાં કુંવરીઓને સંતાઈ જવાનું. પછી શ્રીહરિ ઉઠીને બેને ગોતી કાઢે. વળી બે કુંવરીઓ દસ ગણને ત્યાં સુધી આંખો મીચીને બેસી જાય, પછી શ્રીહરિ સંતાઈ જાય. હવે બે કુંવરીઓ ગોતી ગોતીને થાકે, પણ પ્રભુ મળે નહીં, કારણ કે પ્રભુ તો અદૃશ્ય થઈ જાય. ગોતી ગોતીને થાકે ને એટલે પ્રભુ પાસા પ્રગટ થાય, દ્રષ્ટિગોચર થાય ને, એટલે વર્ણી એમ કહેતા, અરે ઈલા સુશીલા, જુઓ હું તો અહીંયા છું. કુંવરીઓ અને દાસીઓ આશ્ચર્ય પામે, એહો આ જગ્યાએ તો અમે વર્ણીને ગોતી વેડ્યા, આ પ્રભુ ક્યાં સંતાણા છે? ક્યારેક તો શ્રીહરિ સંતાણા હોય ને, તે દાસીઓ બતાવી દે. દાસીઓ બતાવે અને કુંવરીઓ જેવી ગોતવા જાય ને, ત્યાં પ્રભુ અદૃશ્ય થઈ જાય.
હું રહ્યો કે આ તમે બતાવ્યું એ જગ્યાએ તો પ્રભુ છે નહીં, પછી અચાનક સામે પ્રગટ થાય. આવી રીતે વર્ણી મહેલમાં બધાને ઘણો જ આનંદ પમાડતા. શ્રી હરિએ આવી રીતે આ મહેલમાં 12 મહિના સુધી રોકાણા. હવે આ સમય દરમિયાન રાજા અને રાણી તે શ્રી હરિને મહેલમાં બધાને ધર્મનો ઉપદેશ કહેવા માટે વિનંતી કરી. પછી રાજામાં જે શિકાર કરવાની હિંસક વૃત્તિ હતી ને, એનો પ્રભુએ નાશ કર્યો. કોઈ વિદ્વાન પંડિત બ્રાહ્મણો હતા, એમણે શાસ્ત્રના સાચા અર્થ સમજાવ્યા. શાસ્ત્રની ચર્ચાઓ જ્યારે થતી હોય ને, ત્યારે પ્રભુને એમની સામે કોઈ શંકા કુશંકા કરી શકતા નહીં. રાજા રાણી ને કુંવરીઓ તે હંમેશા શ્રીની મરજીમાં રહી અને પ્રભુની સેવા કરતા. બંશીપુરમાં શ્રી હરિનો નિવાસ થયો ને, તે સમયસર પ્રમાણસર વરસાદ વરસ્યો. ખેતીમાં ઉત્પાદન પણ બહુ સારું આવ્યું. વેપારીઓના વેપાર ધંધા તે ઘણા જ વૃદ્ધિ પામ્યા. રાજ્યમાં ચારે બાજુ સુખ શાંતિ અને સમૃદ્ધિ વધી. રાજાની કરવેરાની આવકમાં પણ વધારો થયો. બીજા રાજ્યમાંથી આવી લોકો અહીંયા વસવા માંડ્યા. રાજાએ જાણ્યું કે આ બધો પ્રતાપ શ્રી હરિનો છે. આવી રીતે ચોમાસું ને શિયાળો તે આનંદમાં પસાર થઈ ગયા. ઉનાળો શરૂ થયો. ગરમીના દિવસો ચાલુ થયા. સૂર્યદેવ તપવા માંડ્યા. પવન બંધ રહે ને ત્યારે તો બધા અકળાઈ ઉઠતા. ગરમીના સમયમાં રહેવા માટે રાજાએ 7 માળની હવેલી બંધાવેલી. તે ઉપરના માળમાં પવન આવે ને ઠંડક રહે ને એવા ઝરૂખા દરવાજા એવા બનાવેલા. તે હવેલીના ખંડ બધાએ ઠંડા રહેતા. હવેલીના ખંડમાં ઠંડક વધે ને એવા સાધનો પણ ગોઠવેલા. હવે નીલકંઠ વર્ણી બંશીપુરમાં રહીને જે લીલા ચરિત્રો કરે છે એની કથા આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.